હવે આગળ વાત કરીએ તો પાલેજ જીઆઈડીસી માં આવેલી ભવાની કંપની માં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જીઆઈડીસી માં વેસ્ટ માંથી પ્લાસ્ટિક ના દાણ બનાવતી ભવાની પ્લાસ્ટિક કંપની માં ગત રોજ સાંજે 5 વાગે અગમ્ય કારણોસર અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। લાગેલી ભીષણ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તારવે ચોંટ્યા હતા। કારા ધુમાડાના ગોટે ગોટા પાલેજ ટાઉન સુધી નજરે પડ્યા હતા। આગની જાણ ફાયર વિભાગને કરાતા જનોર એનટીપીસી કંપની તેમજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો। લાખોનું નુકસાન થયાનું અનુમાન થઈ રહ્યું છે। કંપનીમાં ગોડાઉનમાં તેમજ બહાર વેસ્ટ પ્લાસ્ટિક સ્ક્રેપનો મોટો જથ્થો સળગી ગયો હતો। ઘટના સંબંધે એસડીએમ ભરૂચ ગ્રામ્ય મામલતદાર ફાયર ફાઇટર અધિકારી પાલેજ દોડી આવ્યા હતા। પાલેજ ખાતે જીઆઈડીસી ઉપરાંત જીનિક પ્રોસિંગ તેમજ આસપાસના વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધા માટે સ્વાગત ઓનલાઈન એપ્લિકેશન પણ પાલેજ પંચાયત દ્વારા સીએમને કરવામાં આવી છે, જેમાં ફાયર ફાઇટર સહિત ફાયર સેફ્ટી સુવિધાઓની માંગણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પાલેજ જીઆઈડીસીમાં જાણીતી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપનીએ ગઈકાલે ફાયર બ્રિગેડના ટેન્કરોમાં અંદાજે 48,000 લીટર પાણી પોતાની કંપનીમાં રહેતા સ્ટોરેજ પાણીમાંથી પૂરું પાડ્યું હતું। દર 10 મિનિટે એક એવા 4 ટેન્કરોમાં પાણી પૂરું પાડતા ફાયર બ્રિગેડને પણ આગને ઝડપથી કંટ્રોલ કરવામાં સુવિધા પ્રાપ્ત થઈ હતી, એમ કંપની સંચાલક એમપી સિંઘે જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ ખાતે જીઆઈડીસીમાં કેમિકલ રબર અન્ય કંપનીઓ આવેલી હોય અવારનવાર આગની અને આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે। પાલેજ ખાતે ફાયર ટેન્કર સુવિધાના અભાવના કારણે આગની ઘટનાઓમાં મોટું નુકસાન થાય છે, તો પાલેજ જેવા વિકસિત નગરને તાત્કાલિક ફાયર ટેન્કર સુવિધા આપવા પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।